ગીર સોમનાથ જિલ્લાની એકમાત્ર ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ સોમનાથ એકેડમી કોડીનાર ખાતે ચાલે છે. આ સ્કૂલમાં એડમિશન માટે આજે ગુજરાતભરમાંથી 700થી વધુ બાળકો પરીક્ષા આપવા માટે અહીં આવ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાની માત્ર ડિસ્ટ્રિક્ટ લેવલની સ્પોર્ટ્સ સ્કૂલ સોમનાથ એકેડમી કોડીનાર ખાતે ચાલે છે અને સ્કૂલમાં એડમિશન માટે ગુજરાતભરમાંથી 900 જેટલા વધુ પરીક્ષા બાળકોએ આપવામાં આવી હતી, ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના બાળકો જેમાં રમત ગમત અને એથ્લેટિક્સ પ્રતિભા છે તેવા વિદ્યાર્થીઓ માટે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ ચલાવવામાં આવે છે અને સ્કૂલમાં એડમિશન માટે પ્રતિભાશાળી બાળકોની શારીરિક કસોટી તેમજ પ્રેક્ટિકલ પરીક્ષા કરવામાં આવે છે અને પાસ થનાર વિદ્યાર્થીઓને સ્કૂલમાં એડમિશન આપવામાં આવે છે. વિદ્યાર્થીને આ સ્કૂલમાં એડમિશન મળ્યા બાદ અભ્યાસ, રહેવા જમવાની સારામાં સારી વ્યવસ્થા તેમજ જે તે મને પરિચય આપનો. કાનજી ભાલિયા, સિનિયર કોચ ગીર સોમનાથ. આજે અહીંયા શેનું આયોજન છે? આજે સોમનાથ જિલ્લાનું જિલ્લા કક્ષાનું જે આપણે દરેક ગુજરાતની અંદર દરેક જિલ્લામાં સ્પોર્ટ્સ સ્કૂલ ચાલે છે તો એનો જિલ્લા કક્ષાનો વાયટી ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં જિલ્લામાંથી સોમનાથ જિલ્લામાંથી 800થી પણ વધુ બાળકો આજે ભાગ લઈ રહ્યા છે અને તેમાંથી એની અંદર 7 ટેસ્ટ લેવામાં આવશે. એ 7 ટેસ્ટમાં જે પાસ થશે એ રાજ્યકક્ષાનો ટેસ્ટ આપશે અને રાજ્યકક્ષાના ટેસ્ટમાં જે પાસ થશે એને ગુજરાતની દરેક જિલ્લામાં જે આપણી ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ ચાલે છે તેમાં પ્રવેશ મળશે, જેની અંદર પ્રવેશ મળ્યા પછી સરકારશ્રી દ્વારા રહેવા જમવાની તથા ગ્રાઉન્ડની અંદર એક્સપર્ટ કોચ દ્વારા એને ટ્રેનિંગ અને બધી સુવિધા અભ્યાસની ટોટલી જમવા રહેવા જમવા સાથેની કોચિંગની કીટની અને મેડિકલની તમામ સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. મારું નામ કરશનભાઈ સોલંકી છે. સોમનાથ એકેડેમીના પ્રમુખ તરીકે હું સેવા બજાવી રહ્યો છું. આજે ગુજરાત SSG તરફથી ગીર સોમનાથ જિલ્લાનું DLSS ટેસ્ટ માટે, જિલ્લા કક્ષાની ટેસ્ટ માટે અહીંયા અમારા આંગણમાં જે આજે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ખેલાડીઓએ, આજે 1000 કરતાં વધારે ખેલાડીઓએ જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં એડમિશન પ્રક્રિયાના ભાગરૂપે આજે અહીંયા વાલીઓ સાથે સવાર 7 વાગે જ લઈને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પધાર્યા છે. તેને પણ સારામાં સારી વ્યવસ્થા, કોઈપણ બાળકને અન્યાય ન થાય એના માટે અમે લોકોએ પૂરેપૂરી તકેદારી રાખી છે અને તમામ બાળકોને જમવાથી લઈને દરેક વ્યવસ્થા ફૂલફિલ કરવામાં આવી છે અને દરેક વખત કરતાં આ વખતે ખૂબ સારી વ્યવસ્થા સોમનાથ એકેડેમી તરફથી ઊભી કરવામાં આવી છે અને વધારેમાં વધારે બાળકો આ જિલ્લામાં, સમગ્ર ગુજરાતમાં પણ એમનો રેકોર્ડ છે, ટ્રેક રેકોર્ડ છે કે આખા ગુજરાતમાં સૌથી વધારે બાળકો ગીર સોમનાથના હોય છે, જે આ વખતે ટ્રેક રેકોર્ડ તૂટશે અને એ સંખ્યા 2 કે 2.5 થઈ જાય એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ. પરિચયથી સ્ટાર્ટ. મારું નામ નરેશભાઈ ગોહિલ છે. જે હું અત્યારે ગીર સોમનાથ જિલ્લા અને જુનાગઢ જિલ્લામાં એમ સ્કૂલ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યો છું. આજરોજ ગીર સોમનાથ જિલ્લાનું બેટી ટેસ્ટનું આયોજન સોમનાથ એકેડેમી સ્કૂલ કોડીરા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાભરમાં 900થી વધારે સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં છેલ્લા 2 વર્ષથી ગીર સોમનાથ જિલ્લાનું પરિણામ રાજ્યમાં અવ્વલ છે. આ ખેલાડીઓ સારું પ્રદર્શન આગામી દિવસોમાં રાજ્યકક્ષાએ ભાગ લેશે. ગીર સોમનાથ જિલ્લાનું બેટી ટેસ્ટનું આયોજન સિનિયર કોચ શ્રી કાનજીભાઈ ભાલિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલું હતું, જે હાલમાં એથ્લેટિકના હેડ કોચ તરીકે ફરજ બજાવે છે અને આ સ્પર્ધાને પૂર્ણ કરવા માટે ઇન સ્કૂલ અને DLSSના સ્ટાફે જેમેટ મારા માર્ગદર્શન હેઠળ આયોજન કરેલ હતું. સ્પોર્ટ્સ સંદર્ભે નિષ્ણાંત કોચની દ્વારા નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ, ગીર સોમનાથ.